दूध उत्पादकों आक्षेपो कर्या छे। दूध मंडली में थती गैररीतिओ सामे अवाज उठावनार गामना दूध उत्पादक कस्टमरोनू दूध लेवानू मंत्रीए बंद कर्यु छे। जागृत दूध उत्पादकोनो अवाज दबाववा दूध में तेल जेवु प्रवाही होवानु जणावी मंत्रीए दूध लेवानु बंद करता दूध उत्पादकों में रोष जोवा मळ्यो। दूध मंडली में सुपरविजन चेकिंग समय 31 लीटर दूधनी घट पड़ी हती। दूध मंडली मंत्री द्वारा दूध में पानी नाखतो होवाना दूध उत्पादकों द्वारा आक्षेपो करवामां आवी रह्या छे। मंडली में सीसीटीवी कैमरा मात्र शोभाना गाठिया समान जोवा मळी रह्या छे। सीसीटीवी कैमरा लगाव्या तो डेटा सेव रेकॉर्डिंग केम बंद छे तेवा अनेक प्रकारना मंत्री सामे सवालो उठी रह्या छे। राणेसरी दूध उत्पादक सहकारी मंडली में बाप मंत्री तो बेटो सहमंत्री आ ते केवी लीला छे। दूध उत्पादक मंडळीना मंत्री सहित सुपरवाइजरनी साठगांठथी गैररीतिओ आचरी भ्रष्टाचार आचरवामां आवतो होवानुं दूध उत्पादको दावो करी रह्या छे। जागृत दूध उत्पादकोनी बोलती बंद करवा दूध मंडळीना मंत्री द्वारा कावतरू घडवामां आव्युं छे तेवो पशुपालक दूध उत्पादको जणावी रह्या छे। दूध मंडळीओमां भ्रष्टाचार आचरनार मंत्रीओ सामे केम कार्यवाही करवामां आवती नथी ते एक सवाल बन्यो छे। दूधनी घट पड़ता मंत्रीए बचवा माटे अनेक प्रकारना कीमिया घड़िया छे। दूध ढोळाई गयु छे, दूध मौत प्रसंगमां वेचाण आप्युं छे तेवा सवालो तो कर्या पण मंत्रीने प्रूफ आपवामां भांगी पड़े तेवी स्थिति सर्जाई छे। दूध उत्पादक सहकारी मंडळीओमां साची दिशामां ऊंडी तपास करवामां आवे तो मंत्रीओनो मोटो भ्रष्टाचार बहार आवी शके तेम छे। मंत्रीओ द्वारा करवामां आवती गैररीतिओ सामे दूध उत्पादको नुकसान भोगवी रह्या छे। दूध उत्पादकोने दूधनी गुणवत्ता प्रमाणे फेट आपवामां नथी आवता जेमां पण वाला दवालानी नीतिओ अपनाववामां आवी रही होवानी बूमराड उठी रही छे। बनास डेरी पालनपुर द्वारा दूध मंडळीઓમાં योग्य तपास करवी जोईए तो ज दूधनुं दूध अने पाणીનું પાણી સાબિત થઈ શકે તેમ છે। રિપોર્ટર ભૂરપુરી ગોસ્વામી થરાદ। તમે અત્યારે રાણેશ્રી દૂધ મંડળીની અત્યારે દેરી ચલાવવા છો એની અંદર ખરેખર શું પ્રોબ્લેમના કારણે અત્યારે જે બે ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે અને એમનો હું સુરેશભાઈ માજીભાઈ રાણેશ્રી મંડળી સહમંત્રી તરીકે કામ કરું છું બરાબર। મારા પિતાજી મંત્રીમાં છે, છેલ્લા સતત 1.5 મહિનાથી એમને દૂધનો વહેમ લાગતો હતો કે એમનું દૂધ ખરાબ આવે છે બરાબર। અમે એમને ચેતવણી પણ આપી હતી કે દૂધ એમનું બંધ કરી દેવું, પણ છતાં એ પછી દૂધ ખરાબ બધા અમારે લેક્ટોમીટરથી તપાસવાનું, એમ લેક્ટોમીટર ડૂબાઈ જાય એટલે હું 15 તારીખના રિપોર્ટ કરાવવા ગયો હતો। એમને ત્રણેના દૂધ ફેલ હતા, મેં એમને જાણે કરી દીધી તમે તમારું દૂધ ફેલ આવે છે। 2 દિવસ પાછું એમને દૂધ પાછું મૂક્યો, પછી વળી દૂધ ઓકે આવવા માંડ્યું અને એમ કરતાં કરતાં પછી ડેરીના સાહેબને આગળ વાત કરી લીધી કે સાહેબ આ પ્રોબ્લેમ છે અમારી મંડળીમાં, એટલે ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા ને રિપોર્ટ કરતાં એમનું દૂધ રિપોર્ટિંગમાં ફેલ નીકળ્યો અને અહીંથી અમારા લેટર પેડ ઉપર લખાવીને એમનું દૂધ ફેલ તેવો લખીને લઈ ગયા છે અને એમનો પગાર એના પછીનો પગાર અને વધારો બધો કાપવાની ડેરીની અંદરથી સૂચના આવેલી છે। કેટલો કપાશે અને કેટલા દિવસ થશે? હવે પગાર એમનો તો પગાર તો ચૂકવણમાં જોવું પડશે, પગાર તો એમનો હશે, પગાર અને વધારો કેટલા ટકા ફાળવણી થાય? કેટલા દિવસ બંધ રહેશે એમનું દૂધ? એમનું દૂધ હાલ સતત 10 દિવસથી બંધ રહે। કેટલો રોજનું આવતો હતો? રોજનું એમનું દૂધ 40 એક ટંકનું 40-80 લીટર આવતું હતું અને બીજા ભાઈનું આવતું હતું 25-30 લીટર। અત્યારે જે ગ્રાહક છે પશુપાલનની લોન લીધી છે, હપ્તાની તૈયારી છે, તો એના માટે કોઈ ડેરી કોઈ પગલાં લેશે એવું તમને જાણ થાય? ડેરી તો એમના માટે પગલાં લઈને સારો વિચાર અને સુધરી જાય તો સારું છે, ડેરી જે કરે એ સાચું, ડેરી જળસર માટે કશું ચલાવતી નથી અને કરે તો એના માટે સારું છે। ગામથી ઈશ્વરભાઈ દાસિંહભાઈ પટેલ, મારું રાણેશ્રી સેવા સહકારી મંડળીમાં છેલ્લા 10-15 દિવસથી દૂધ બંધ કરેલું છે। એનું એક જ કારણ છે કે મને ખોટી રીતનો સંડોવામાં આવ્યો છે કે તમારા દૂધની અંદર ભેળસેળ છે। હવે કોઈ આગલી કિંદાખોરી રાખીને કોઈ કરતા હતા મંત્રી ખોટું અને આક્ષેપ મારા ઉપર નાખ્યો છે, આવી બધી ઘટના ઘટી છે એમાં મને ટાર્ગેટ કરીને ઇરાદાપૂર્વક મારું દૂધ બંધ કરાવેલ છે અને એમ કહેવામાં આવે છે કે તમારા તેલમાં ભાઈ દૂધમાં તેલ નાખેલું છે, ઘડી કહે છે તમારે ભેળસેળવાનું દૂધ છે, આવી બધી કિંદાખોરી કરીને મારું દૂધ બંધ કરાવેલ છે અને હકીકત તો પ્રોબ્લેમ છે મંત્રીના અંદર, એમાં હમણાં વચ્ચે કંઈક દરોડો પાડ્યો હતો, એમાં દૂધ ઘટતાતી હતી, આવા બધા મેં સામે એમને ખુલાસા કર્યા હતા પહેલાં કે આ તમે મંત્રી ખોટું મત કરો, મહેરબાની કરો,
મને એ ખોટો કરતા હતા ને બધા મને કરવાની કોશિશ કરી છે આ રીતે, અને સેમ્પલ લઈને રિપોર્ટ પણ એમની રીતે જાતે કરાવવા ગયેલા છે. એમાં અમને કોઈને ચેરમેનને કે કોઈ સભાસદને કે કોઈ પણ ભેગા લઈને ગયા નથી. એમની રીતે રાતના 11 વાગે અહીંથી સેમ્પલ લઈને રિપોર્ટ ડાયરેક્ટ કરાવ્યો છે. દૂધનો નથી અમને કોઈ જાણ કરી, અને એમની રીતે મંત્રી અને સુપરવાઇઝર કોઈ બહારથી આવેલા હતા એ, અને બે જણ જઈને રિપોર્ટ કરાવ્યો છે અને કહે છે કે તમારે દૂધમાં ભેળ છે, આવું બધું કરીને અમારું દૂધ બંધ કરાવ્યું છે. કેટલા દિવસથી? છેલ્લા લગભગ 10-12 દિવસથી દૂધ બંધ છે અમારું. મોટા ભાઈ નું દૂધ છે, બે ભાઈ નું દૂધ બંધ કરેલ છે.